नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 अकाउंट विषय अंदर अपने छेले लास्ट में तो के चैप्टर नंबर 5 हिसाबी गुणोत्तर और તેનો વિશ્લેષણ चैप्टर નો આપણે અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી चैप्टर નંબર 9 ની અંદર છઠ્ઠું છે રોકડ પ્રવાહ પત્ર. ઈ ચેપ્ટર છે રોકડ પ્રવાહ પત્ર. હવે રોકડ પ્રવાહ પત્ર એટલે શું, રોકડ એટલે શું, એના વિશે તમે માહિતગાર છો કે રોકડ કેને કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે રોકડ એટલે શું, તમે 11 માં ધોરણમાં પણ રોકડ મેળ તૈયાર કરતા 11 માં હતો કે જેની અંદર રોકડની આવક અને રોકડની તમે જાવક દર્શાવતા. આપણે એનાથી માહિતગાર છીએ કે રોકડ એટલે શું. ધંધાની અંદર આપણને ખબર છે કે રોકડ જે છે એ સૌથી અગત્યનું પાસું કહી શકાય. જે આપણને ખબર છે કે રોકડ જે છે એ ધંધાની મિલકત છે, ચાર પ્રકારની મિલકત કહી શકાય. ધંધાની અંદર કોઈ પણ વ્યવહાર થાય, ધંધાની અંદર કોઈ પણ વ્યવહાર થાય તો એની છેલ્લી અસર રોકડ ઉપર આપણને જોવા મળે છે. કે ભાઈ ધંધાની અંદર કાંઈ પણ વ્યવહાર થયો હોય તો એની જે છેલ્લી અસર જે છે એની છેલ્લી અસર રોકડ ઉપર જો મળે. કે ધંધાની અંદર કાંઈ પણ થાય તો એની છેલ્લી અસર રોકડ ઉપર પડે. ઉધાર વ્યવહાર થયો હોય ભલે કે રોકડ વ્યવહાર થયો હોય તો પણ ભલે, છેલ્લે એની અસર તો રોકડ ઉપર થતી હોય છે. એટલે કે છેલ્લી અસર ક્યાં થતી હોય, રોકડ ઉપર થતી હોય છે. આપણે આ ચેપ્ટર ની અંદર રોકડ પ્રવાહ પત્ર જે ચેપ્ટર નંબર 6 છે, તમારા ભાગ 2 નું છેલ્લું ચેપ્ટર છે, બરાબર છઠ્ઠું ચેપ્ટર, જ્યાં આપણે બીજા આગળ 2 ચેપ્ટર બાકી છે. ભાગ 2 માં ચેપ્ટર 2 બાકી છે, ભાગ 1 માં પણ 2 ચેપ્ટર બાકી છે. હવે અહીં આપણે આ ચેપ્ટર ની ટોટલ તમારા બોર્ડ ની અંદર 6 માર્ક પૂછાશે. ચેપ્ટર માંથી કેટલું પૂછાય છે તો કે ગુણ ભાગ છે 6 માર્ક. બોધિંદ્રા ચેપ્ટર માંથી જે 6 માર્ક પૂછવામાં આવે છે એમાંથી એક એમસીક્યુ પૂછાય છે 1 માર્ક નો, એક વિભાગ બી માં 1 વાક્ય નો પ્રશ્ન પૂછાશે અને એક વિભાગ બી માં દાખલો પૂછાશે 4 માર્ક. ટોટલ આ રીતે બોર્ડ ની અંદર 6 માર્ક પૂછવામાં આવે છે. હવે આપણે ચેપ્ટર ની જે પારિભાષિક શબ્દો નો અભ્યાસ કરતા પહેલા આપણે થોડી પ્રસ્તાવના જે 250 પેજ પર તમને આપેલી છે આપણે પ્રસ્તાવ વિશે થોડી ચર્ચા કરી લઈએ. આપણે નાણાકીય હિસાબોની અંદર આપણે અભ્યાસ કરી ગયા કે ધંધાની અંદર નાણાકીય હિસાબો એની અંદર બે પત્રકનો સમાવેશ થતો, નફા નુકસાનનું પત્રક અને પાકું સર્વે. આપણે ચેપ્ટર નંબર 3 માં પણ જે વાર્ષિક હિસાબો કે એ વાર્ષિક હિસાબમાં આપણે અભ્યાસ કર્યો કે વાર્ષિક હિસાબોની અંદર તો કે બે પત્રક તૈયાર કરવાનું હતા, નફા નુકસાનનું પત્રક અને પાકું સર્વે. આ જે પત્રક આપણે તૈયાર કરતા એ પત્રક આપણે જ્યારે ટૂંકમાં જે વેપારી ધોરણ એટલે કે જે હિસાબી પદ્ધતિના જે નિયમો છે, જે હિસાબી ધોરણો છે એને અનુરૂપ આપણે આ બે પત્રક તૈયાર કરતા, નફા નુકસાનનું પત્રક અને પાકું સર્વે. આપણને ખબર છે કે જેની અંદર આપણે જે ખરેખર ખર્ચ અને જે આપણને ખરેખર જે આવક એટલે કે જે ઉપજ થઈ છે, બરાબર છે, એ આપણે નફા નુકસાન પત્રક ની અંદર આપણે નોંધતા. આપણે જાણીએ છીએ કે જે નફા નુકસાન જે આપણે પત્રક તૈયાર કરતા તો કે પત્રક કેટલા તૈયાર થતા, 2. એ પણ આપણે જાણીએ છીએ અને એક કરતા કરતા પાકું સર્વે. તો કે નફા નુકસાનના પત્રકમાં આપણે ખબર છે કે ખર્ચા અને આવક દર્શાવવામાં આવે. આપણે જાણીએ છીએ કે નફા નુકસાન પત્રકમાં શું દર્શાવે, જે ખરેખર આપણે ખર્ચ કર્યા છે અથવા તો જે ખરેખર જે આપણી આવક છે, જે આપણને ખબર છે કે આપણી આવક છે એ આપણે નફા નુકસાન પત્રકમાં દર્શાવતા.
માં એવું કહી શકાય કે જે તે અવસ્થામાં રોકડમાં જે કાંઈ ચૂકવાય તો ન ચૂકવાય તો રોકડમાં મળી રહેલ ન મળ્યું પણ ઈ બધા આપણે નફા નુકસાન પત્રકમાં દર્શાવી ખર્ચ અને આવક પછી તમે રોકડમાં ચૂકવાય તો ભલે કે ન ચૂકવાય ચૂકવાના બાકી હોય તો ભલે પણ ટૂંકમાં જે ભવિષ્યમાં ગમે તે આપણે ખબર હોય કે ભાઈ આ ખર્ચ કે આવક આપણે ચૂકવવાનો છે કે આપણને મળવાની છે કે આપણે ફાઇનલ વસ્તુ હોય આવી જે ખર્ચ અને આવક છે એ આપણે નફા નુકસાન પત્રકમાં દર્શાવી છે જીએન તો કે પાકું જે આપણે સર્વે તૈયાર કરતા એ આપણે કો પાકા સર્વેમાં આપણે શું દર્શાવતા તો કે પાકા સર્વે ઇક્વિટી જવાબદારી આપણે ખબર છે મૂડી દેવા અને મિલકત આપણે દર્શાવતા તો કે પાકા સર્વે ઇક્વિટી જવાબદારી અને મિલકતો અંગેની આપણને માહિતી મળે છે કે પાકું જે સર્વે અને આપણે ખબર તમે ભાગીદારી પેઢીના જે આપણે વાર્ષિક હિસાબ અભ્યાસમાં બાકી છે આપણે 11 માં જોઈએ વાર્ષિક હિસાબ જે મેં જોયું કે મૂડી દેવ એટલે કે ઇક્વિટી જવાબદારી જેને કહે જવાબદારી ઉદ્યોગ તો કે પાકાસમાં શું દર્શાવ્યું છે આપણી પાસે કેટલી મૂડી છે કેટલું દેવ છે અને એની સામે આપણી પાસે રૂપમાં કેટલી મિલકતો છે એ આપણે દર્શાવતા પાકા સર્વે હવે જો નફા નુકસાન પત્રકમાં જે કંઈ મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ આપણે દર્શાવતા હોય છે ટૂંકમાં એવું કહી શકાય કે નફા નુકસાન પત્રકથી ધંધાની નફાકારકતા દર્શાવે કે નફા નુકસાન પત્રક ઉપરથી આપણને ખબર છે કે ધંધાનો નફો કે ખોટ જાણી શકાય છે જ્યારે પાકું સર્વેયું છે એ ધંધાની આર્થિક સ્થિતિ રજૂ કરે છે આ આપણે આગળ અભ્યાસ કરી ગયા છે કે નફા નુકસાન પત્રક ઉપરથી નફો કે ખોટ જાણી શકાય જ્યારે પાકું સર્વેયું છે કે ધંધાની આર્થિક સ્થિતિ રજૂ કરે છે હવે આપણે બે પત્રક વિશે આપણે અગાઉ અભ્યાસ કરી ગયા હવે આપણે ત્રીજું પત્રક છે રોકડ પ્રવાહ પત્રક તો કે આ બે પત્રક ઉપરાંત તો કે ધંધાની અંદર તો કે રોકડ પ્રવાહ પત્રક પણ તૈયાર કરવામાં તો કે એનો હેતુ શું તો કે આ જે હેતુ આપણે જોયું કે નફા નુકસાન પત્રક ઉપરથી નફો કે નુકસાન જાણી શકાય પાકા સર્વે ઉપરથી ધંધાની આર્થિક સ્થિતિ વિશે આપણને માહિતી મળે છે એમાં શું શું દર્શાવવામાં આવે છે એ પણ આપણે અભ્યાસ કર્યો હવે રોકડ પ્રવાહ પત્રક જે છે જે ધંધા કે એકમ તો કે બે પ્રકારના પત્રક તૈયાર કરે છે એવી જ રીતે તો કે ધંધા કે એકમ રોકડ પ્રવાહ પત્રક પણ તૈયાર કરતી હોય છે આપણને ખબર છે કે રોકડ એ સૌથી વધુ તરલ મિલકત સૌથી વધુ તરલ મિલકત કહી શકાય છે પહેલા નંબરની પ્રવાહી મિલકત કે રોકડ કેવી કહેવાય ચાલુ મિલકતમાં એક પ્રવાહી મિલકત કહેવાય આપણે 11માં ધોરણમાં જે પારિભાષિક શબ્દો તમે અભ્યાસ કર્યો એમાં તમને આપણે આવ્યું કે રોકડ છે એ સૌથી વધુ તરલ મિલકત છે એટલે કે રોકડનું આપણે રોકડમાં રૂપાંતર કરવું ન પડે આપણી પાસે માનીએ કે 10,000 રૂપિયા રોકડા મળ્યા તો એ 10,000 પાસે આપણે રોકડા બનાવવા પડે તો કે રોકડ 100 રૂપિયા છે સીધા વાપરી શકી પણ મિલકત એની મિલકત રોકડના સ્વરૂપમાં ન કહી શકાય માલ હોય તો એ ચાલુ મિલકત કહેવાય ભાઈ માલ વેચી ગયા રોકડા આવે એટલે રોકડ જે છે સૌથી વધુ કેવી છે તરલ મિલકત છે પરંતુ આપણને ખબર છે કે જે રોકડા રૂપિયા હોય એનું તમે જ્યાં સુધી રોકડ ન કરો તો કે જે આપણી પાસે રોકડા રૂપિયા પડ્યા છે એનું જ્યાં સુધી કે રોકાણ ન કરવામાં આવે ત્યાં સુધી એનું આપણને કોઈ વળતર મળતું નથી તો કે કમાણીનું સર્જન કરતી નથી તમારી પાસે જે રૂપિયા પડ્યા હોય રોકડા આ રોકડા રૂપિયા જ્યાં સુધી તમે રોકાણ નહીં કરો ત્યાં સુધી એમાંથી તમને કોઈ જ કમાણીનું સર્જન થતું નથી એ રૂપિયાનું તમે ક્યાંક રોકાણ કરો તો તમને એમાંથી કમાણી કે તમને કંઈક ફાયદો થાય નકર એનું કાંઈ આપણે વળતર મળે નહીં નકર આપણે કોઈ પ્રકારનું વળતર મળતું નથી આપણી પાસે 1 કરોડ રૂપિયા પડ્યા છે એ આપણે 1 કરોડ રૂપિયાનું
સાચવી જ રાખવી ઘરે ને ઘરે. તો એક કરોડ રૂપિયાના કદાચ છ મહિના પછી માની લે કે કબાટમાં મૂકી જાય એક કરોડ રૂપિયા, કદાચ છ મહિના પછી તમે કબાટ ઉગાડો તો કરોડ ના કરોડ રૂપિયા જેમાં વસાણો થઈ જાય, એમાં વધી જાય, એમાં કઈ કમાણી થશે નહીં, છે એમ નમજ રહેશે. પણ એની જગ્યાએ જો એક કરોડ રૂપિયા તમે ક્યાં રોકાણ કરો, કોઈ પણ જગ્યાએ તમે વ્યાજે આપો તો સ્વભાવિક છે વ્યાજે આપો તો વ્યાજ આવશે, એટલે રોકડ સ્લેબમાં શું થશે, રોકડમાં વધારો થશે. તમે એક કરોડ રૂપિયા કોઈ ધંધાની અંદર રોકાણ કર્યો, મેં કોઈ એક કરોડ રૂપિયા તમે કોઈ ધંધામાં રૂપિયા રોક્યા, સ્વભાવિક છે આપણે રોકાણ કર્યું એટલે આપણું એક કરોડ રોકાણ થયું તો હવે તમને એ રૂપિયા શું મળવા મળશે, કમાણી વળતર મળશે, નફો થાય તો આપણે શું મળશે એનાથી ફાયદો. એટલે એમ કહી શકાય કે જે રૂપિયા છે એનું જ્યાં સુધી કે રોકાણ ન કરો ત્યાં સુધી એ રોકડા રૂપિયા કોઈ જ કમાણીનું સર્જન કરતા નથી, એને તમારે ક્યાંક ને ક્યાંક રોકાણ કરવું પડે છે. હવે જે જેની રોકાણ કરો એ મુજબ આપણે એનું રોકડ વળતર, તમે શેર ડિબેન્ચર કે વ્યાજ આપો તો વ્યાજ ડિવિડન્ડની આવક થાય, કોઈ ધંધાની અંદર રોકો તો નફા સ્વરૂપે તમને વળતર મળતું હોય છે. એટલે કે ધંધામાં રોકડ ક્યાં પ્રાપ્તિ સ્થાન દ્વારા આપણે પ્રાપ્ત થઈ છે, રોકડ ક્યાંથી આપણે પ્રાપ્ત થઈ, આપણે ધંધામાંથી રોકડ ક્યાં રોકી, આ બધી માહિતી આપણે અગત્ય રહે છે. એટલે કે રોકડનું યોગ્ય પ્રાપ્તિ સ્થાન અને રોકડ ક્યાં સ્થાને આપણે રોકેલી છે એ જાણવા માટે જ આપણે ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે કે રોકડ ક્યાંથી આવી અને આપણે રોકડ ક્યાં રોકેલી છે, બરાબર છે, કે રોકડ ક્યાંથી આવી, રોકડ આપણે ક્યાં રોકી, રોકડ ક્યાં રોકાણ કર્યું એનું કેટલું આપણને જેને કહે કે શું ફાયદો થયો શું કાંઈ, આ બધી જ બાબત આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે. હવે આપણે સૌ પ્રથમ જોઈએ રોકડ પ્રવાહ એટલે શોધે જે પારિભાષિક શબ્દ છે આના, બરાબર છે. જો આના જે પારિભાષિક શબ્દો છે એમાં પહેલો શબ્દ છે રોકડ પ્રવાહ. તો કે રોકડ પ્રવાહ એટલે શું, જો રોકડ પ્રવાહ બે પ્રકારના હોય, એક આવક રોકડ પ્રવાહ હોય અને એક હોય જાવક રોકડ પ્રવાહ. રોકડ પ્રવાહના કેટલા પ્રકાર, બે પ્રકાર, આવક રોકડ પ્રવાહ અને જાવક રોકડ પ્રવાહ. હવે સૌ પ્રથમ આપણે એ સમજી ગયા તમે કે રોકડ પ્રવાહના મુખ્ય બે પ્રકાર છે, આવક રોકડ પ્રવાહ અને જાવક રોકડ પ્રવાહ. આવક રોકડ પ્રવાહ અને જાવક રોકડ પ્રવાહ. હવે રોકડ પ્રવાહ એટલે શું, તો કે રોકડ પ્રવાહ એટલે રોકડ અને રોકડ સમકક્ષની આવક જાવક. રોકડ પ્રવાહ એટલે શું, તો કે રોકડ કે રોકડ સમકક્ષ હોય, ટૂંકમાં રોકડ આવતી હોય કે રોકડ જાય, રોકડ કે રોકડ જે સમકક્ષ એટલે કે રોકડા કે રોકડની સમકક્ષ કોઈ પણ એની જે કઈ આવક જાવ એને કહેવાય રોકડ પ્રવાહ. ટૂંકમાં એવું કહી શકાય કે રોકડની આવક જાવ, આપણી પાસે જે રૂપિયા છે એની આવક જાવ. કે આપણે રૂપિયા ક્યાંથી આવ્યા, આપણે રૂપિયા ક્યાં આવ્યા, ત્યાં ગયા, રોકડા ક્યાંથી આવ્યા એટલે રોકડ ક્યાંથી આવી, રોકડ ક્યાં ગઈ, ટૂંકમાં રોકડની આવક અને જાવ એટલે કહેવાય રોકડ પ્રવાહ. રોકડ અને રોકડ સમકક્ષની આવક જાવ, એટલે રોકડની ક્યાંથી આવક ગઈ અને રોકડની ક્યાં જાવ, આપણે રૂપિયા ક્યાંથી આપણે મળ્યા અને આપણે રૂપિયા ક્યાં આવ્યા, રોકડની આવક જાવ જે કહેવાય એને કહેવાય રોકડ પ્રવાહ. હવે આપણે બે પ્રકારના રોકડ પ્રવાહ છે, આવક રોકડ પ્રવાહ અને જાવક રોકડ પ્રવાહ. તો કે આવક રોકડ પ્રવાહ એટલે કેવો અને જાવક રોકડ
ટૂંકમાં આપણી રોકડ શિલ્લકમાં જો વધારો થાય ને તો એને કહેવાય આવક પ્રવાહ અને જે વ્યવહારના કારણે આપણી રોકડ અને રોકડ સમકક્ષમાં ઘટાડો થતો હોય ટૂંકમાં આપણી રોકડમાં શું થતો હોય ઘટાડો થતો હોય તો એને કહેવાય જાવક પ્રવાહ કેવો રોકડ પ્રવાહ કહેવાય જાવક પ્રવાહ આટલું ક્લિયર રોકડ તો એટલે શું રોકડ અને રોકડ સમકક્ષની ઝડપથી અંદાજિત કિંમતમાં રોકડ રૂપાંતર થાય છે આપણે દાયની કિંમત
કે બંધાય ખબર કે આજ આપણે રોકાય કે શેર ડિબેન્ચર જ્યાં કે હોય તો આપણે ખબર કે આના આટલા રૂપિયા તો આવશે જેનું ઝડપથી ટૂંકા સમયગાળા અને જેના મૂલ્યમાં ફેરફાર થવાનું જોખમ નહીં હોય એટલે વાત અને બ્રોકર ત્રીજો કે જેનું મૂલ્ય છે એમાં ફેરફાર થવાનું જોખમ ઓછું હોય કે જે આપણે જેટલામાં ખરીદી કરી હોય એટલી લગભગ કિંમત હોય એમાં બહુ ફેરફાર થઈ શકતા હોય નહીં બહુ ઓછી તો બનાવ બને તો કે આ ત્રણ લક્ષ્યો છે રોકડ સમકક્ષના છે કેના છે રોકડ સમકક્ષ આમાં સરકારી જમીન ભી આવી શકે જેના મૂલ્યમાં બહુ ફેરફાર થવાનું જોખમ હોતું નથી ત્યાર પછી છે રોકડ પ્રવાહપત્ર અને જો રોકડ પ્રવાહપત્રની અંદર ત્રણ પ્રકારની પ્રવૃત્તિ આવે કામગીરીની પ્રવૃત્તિ રોકાણની પ્રવૃત્તિ અને ત્રીજો આવશે નાણાકીય પ્રવૃત્તિ કેટલી પ્રવૃત્તિનો સમાવેશ થાય છે ત્રણ પ્રવૃત્તિ કામગીરીની પ્રવૃત્તિ ત્યાર પછી રોકાણની પ્રવૃત્તિ અને નાણાકીય પ્રવૃત્તિ બરાબર છે હવે જે કામગીરીની પ્રવૃત્તિ છે એ કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ કહેવાય કેવો રોકડ પ્રવાહ કહેવાય કામગીરીમાંથી રોકાણની પ્રવૃત્તિ રોકાણની ઉદ્ભવતો રોકડ પ્રવાહ રોકાણની પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતો અને નાણાકીય પ્રવૃત્તિ એટલે નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ રોકડ પ્રવાહપત્રકની અંદર ત્રણ પ્રકારની પ્રવૃત્તિનો સમાવેશ છે કામગીરીની પ્રવૃત્તિ રોકાણની પ્રવૃત્તિ અને ત્રીજું છે નાણાકીય પ્રવૃત્તિ આ ત્રણ પ્રકારની જે કે પ્રવૃત્તિઓ ધંધાની અંદર આ ત્રણ પ્રકારની પ્રવૃત્તિ થતી હોય કામગીરીની રોકાણની પ્રવૃત્તિ અને નાણાકીય પ્રવૃત્તિ હવે આપણે આ ત્રણેય પ્રવૃત્તિ વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરવાની છે આગળ એક એક પ્રવૃત્તિ સાથે ચર્ચા કરીશું વિગત કે ભાઈ કામગીરીની પ્રવૃત્તિ એટલે શું રોકાણની પ્રવૃત્તિ એટલે શું અને નાણાકીય પ્રવૃત્તિ એટલે શું એના વિશે આપણે ચર્ચા કરવાની છે બરાબર છે હવે એ પહેલા આપણે જે ત્રણ પ્રકારની પ્રવૃત્તિ છે આપણે ખાલી ટૂંકમાં અત્યારે સમજી લઈએ તો કે ધંધાની અંદર તો કે ત્રણ પ્રકારની પ્રવૃત્તિ થાય કામગીરી રોકાણની અને નાણાકીય પ્રવૃત્તિ હવે આપણને ખબર છે આપણે ધંધાની અંદર બે ખાતા તૈયાર કરીએ એક કરી નફા નુકસાન ખાતું અને એક ધંધાની અંદર આખું સર્વે તો કે આ બે પ્રકારના મુખ્ય ધંધાની અંદર ખાતા હોય એમાં જે નફા નુકસાન ખાતું જે છે વિગત રકમ વિગત રકમ તમે નમૂનાની ખબર છે એમાં આપણને ખબર છે કે નફા નુકસાન ખાતા પણ વેપાર પાત્ર નફા નુકસાન ખાતું ભેગું તૈયાર થઈ કંપની આપણે અલગ કરી છે એટલે ટૂંકમાં એવું કહી શકે કે હવે જે જોઈ તો જે નફા નુકસાન ખાતું હોય એની ઉધાર બાજુ શું હોય તો કે સરુ સ્ટોક હોય પછી ખરીદીના ખર્ચા પછી કામગીરી રોકડ ખર્ચા
પછી કાન બી ને બી લોકર પર છે ને નાય દે છે આ બધી કાન બી ની આવો वस्तु आ कानगी खर्च शू कानगी खर्च के कामगिरी नफा माथी बाद शु थाय करशु बराबर छे कामगीरी प्रवृत्ति एटले